જેતપુરના પાંચ પીપળા અને લુણાગ્રા ગામ વચ્ચે પ્રદૂષણ માફિયાઓ ઉપર જનતા રેડ પાડી હતી। ગામના જાગૃત નાગરિકે ભાદર નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું પકડી પાડ્યું। ભાદર નદીમાં કલર કેમિકલ વાળું પાણી ઠાલવવા જતા ટેન્કરને ગામ લોકોએ પકડી પાડ્યું હતું। બનાવને પકડે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। અહેવાલ નાઝિર બોકાણી, જેતપુર। આમ જનરલી જોઈએ તો અમે છેલ્લા આજુબાજુના ગામના બધા લોકો બે ત્રણ વર્ષથી એ રીતના ડિસ્કશન કરતા કે અહીંયા કન્ટેનર આવે છે, દૂધનું કન્ટેનર આવે છે, કેમિકલનું આવે છે, અંકલેશ્વરથી આવે છે, ક્યાંથી આવે છે કોઈને ખબર નથી। તો આજે સાંજે અચાનક પેઢલાથી આગળ આવતા હતા ને અમારી આગળ આ કન્ટેનર થયું, એટલે દૂધનું કન્ટેનર લખેલ હતું, મહેસાણા પાસિંગનું હતું, અને પ્લસ એ દૂધના કન્ટેનર હોય એવી ક્વોલિટી કન્ટેનરની હતી નહીં, કટાઈ ગયેલું કન્ટેનર, એમાં દૂધ કોઈથી ભર્યું જ ન હોય, અને દૂધના કન્ટેનરમાં પાછળ તાળું તો મારેલું હોય ને, આ નટબોલ મારેલા હતા, એટલે શંકા ગયા, કન્ટેનરની પાછળ પાછળ આવ્યા, એટલે આ કારખાનાની અંદર એન્ટર થયું, એટલે શંકા ગઈ પૂરેપૂરી કે આ કારખાનામાંથી કન્ટેનરનો એક પાઇપનો પોઈન્ટ આપેલો છે, ત્યાંથી સીધું નદીમાં છોડાય છે 100%, કારણ કે આગળ કાંઈ છે જ નહીં, જમીનું છે, ખેડૂત કોઈથી પાણી છોડે નહીં આમાં। એટલે ત્યારબાદ અમે ગામના આગેવા બધા આજુબાજુના ગામના બધા ગ્રામજનોને વાત કરી, ગ્રામજનો આવીને બધા કન્ટેનરને લોક કરી દીધું, ખરેખર કન્ટેનર ખોલીને જોવામાં આવ્યું તો અંદર એટલો કાળો કચરો ભરેલો છે કે જેને જોતા અત્યારે ઉપર જઈને જોવો તો વાસ મારે છે, ગેસ ચડી જાય, અંદર આખું બંધ થઈ જાય એવો ગેસ છે। આ ટ્રકની બાજુમાં એક પોઈન્ટ આપેલો છે, તમે શૂટિંગમાં જે ઉતારેલો છે એ પોઈન્ટમાં અંદર પાઇપલાઇન નાખી દેલા, સીધું ભાદર નદીમાં અંદર વહ્યું છે પાણી, એ પાઇપલાઇન સીધું જાય બરોબર, આ પાણી સીધું ધોરાજી ભાદર બેમાં જાય, ભાદર બેના માણસો જે ભૂખી એરિયામાં રહે છે ધોરાજીના, એ માણસો અત્યારે રાતા પાણીએ રોવે છે, ચામડીના રોગ આવડા થાય છે, પણ એના માટે નિરાકરણ કોઈ જાતનું થતું નથી, પોલ્યુશન વાળાને ખબર છે કે નથી ખબર એ અમને ખબર નથી, પોલ્યુશન સુધી અમારો હાથ પૂકતો નથી, બસ આ રીતના અમે કન્ટેનર પકડી પાડ્યું છે, જો તમારામાં તેવડ હોય પોલ્યુશન વાળામાં અથવા તો તંત્રમાં તેવડ હોય તો આ કન્ટેનર જોઈ જાય, ગ્રામજનોની જે કાંઈ વેદના છે એ સાંભળે અને અહીંયા આવીને જોઈ જાય। 17 તારીખ 7મો મહિનો અત્યારે પ્રાઇમરી ધોરણે અમને સોજિત્રાભાઈ કરીને છે અહીંયા ગામના ગ્રામજન, એના તરફથી રજૂઆત મળી હતી કે અહીંયા આગળ એક ટેન્કર અમને મળ્યું છે, એના અન્વયે અમે લોકોએ તાત્કાલિક અહીંયા આગળ સાઇટ ઉપર આવી અને એ ટેન્કર જે 2000 લિટર કેપેસિટીનું છે એમાંથી એક પ્રદૂષિત પાણીનો નમૂનો એકત્રિત કરેલ છે અને એ આગળની કાર્યવાહી અર્થે અમારી પ્રાદેશિક કચેરી રાજકોટ ખાતે લેબોરેટરી છે ત્યાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવશે। અહીંયા જે નદીમાં પાણી ઠલાવવા માટેની જે વ્યવસ્થા કરેલી છે એ બધું જે સામે આવેલું છે એ બાબતે આપના તરફથી શું કાર્યવાહી, શું કહેશો તમે કારખાના ઉપર શું પગલાં? કારખાના ઉપર કારખાનાને અત્યારે જે પર્યાવરણ કાયદાનો ભંગ કરેલો છે એના ઉપર નોટિસ આપવામાં આવશે પ્રાઇમરી ધોરણે અને એનો રિપોર્ટ અમારી અત્રેની કચેરી જે ગાંધીનગર ખાતે છે હેડ ઓફિસ ત્યાં રિપોર્ટ કરવામાં આવશે અને જે પર્યાવરણ કાયદાઓનો જે ભંગ માલુમ પડશે એના ઉપર લીગલ કાર્યવાહી કરવામાં આવશે। ભાદર નદી છે પૂરેપૂરી પ્રદૂષિત થઈ ગયેલી છે, આ વર્ષોથી આ સમસ્યા છે, ઘણા વર્ષોથી આ છે, આ કાવતરું એક ચાલતું હતું, આજે એક પકડાયું છે, તો આ તરફથી આમને કાયમી ઉકેલ માટે શું કરશો? કાયમી ઉકેલ માટે જે અન્ય પર્યાવરણ કાયદાઓનો ભંગ કરેલો છે એના ઉપર લીગલ પર્યાવરણીય કાયદાઓને ધ્યાને લઈ અને કાર્યવાહી કરવામાં આવશે, એમાં કોઈને બી બક્ષવામાં નહીં આવે, જે બી ધ્યાન ઉપર આવશે એમાં પર્યાવરણીય કાયદાઓના કડક અમલવારી કરવામાં આવશે। અત્યારે અમે 2 સેમ્પલ લીધા છે અમારા માટે જાણ માટે અને 1 સેમ્પલ જે રજૂઆત છે ગ્રામજનોની કે 1 અમને આપવામાં આવે અને 1 આપની લેબોરેટરીમાં મોકલવામાં આવે, એટલે 2 સેમ્પલ લીધા છે 5-5 લિટરના કાર્બામાં અને બંનેને સીલ કરી અને આગળની કાર્યવાહી અર્થે ટેસ્ટિંગ માટે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે। એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમે FIR દાખલ કરશું અને એની આગળની ઇન્વેસ્ટિગેશન એ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે। અમારું નામ GA રામ, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જેતપુર।